सारे सारे अंबिया का इफ्तिखार मुर्तजा सार कौन है जिससे है खुदाई का वकार मुर्तजा सार कौन है सारे अंबिया का इफ्तिखार मुर्तजा सार कौन है ये उरूज और ये मर्तबा अंबिया को भी न मिल सका दर बनी है काबे की जिदार मुर्तजा सार कौन है सारे अंबिया का इफ्तिखार मुर्तजा सार कौन है أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته عزیزان محترم خطبہ شعبانیہ ما پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم ماہ رمضان نی تیاری بارہ ما جے خطبو آپیو ہتو تینا سلسلہ ما پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم فرماویو وغض عما لا يحل النظر الیہ ابصارکم કે આ લોકો તમારી આંખને તમે બંધ કરી નાખો એવી વસ્તુ તરફ નજર કરવામાં કે જે વસ્તુ તમારા માટે જાયઝ નથી તમારા માટે હલાલ નથી જે વસ્તુને જોવું હરામ છે હદીસે કુદસી નંદરમાં ખુદાવંદી કરીમ ઇરશાદ ફરમાવે છે કે આ મારા બંદા અગર જો તારી આંખ તને ખરાબ વસ્તુ જોવા તરફ ખેંચે તારા ઉપર ચડાઈ કરે તો તું ઘબરાજે નહીં કારણ કે તારી મદદ હું કરી ચૂક્યો તને આ બે પોપિયાર આપી અને હું તારા માટે આ કામને સહેલાઈ કરી આપ્યો છું યાની કે જયારે આપણી આંખ ખરાબ વસ્તુ તરફ ખેંચાઈ તો તરત જ તે આંખના પલ્લાઓને બંધ કરી અને તે વસ્તુને ન જોવું અને હદીસો અંદરમાં બહુ જ તાકીદ ભરવામાં આવેલું છે કે અગર જો કોઈ એવી હરામ વસ્તુ તેના સામે આવે અને તે શખ્સ તે હરામ વસ્તુને ન જોઈ અને યા તો તેની આંખને જમીન તરફ રાખી દે અથવા તો આસમાન તરફ રાખી દે તો એ વસ્તુ કરવાથી ખુદા એ શખ્સ માટે જન્નતમાં એક ઘર બનાવી દે છે અઝીઝાને મોહતરમ આવા ઘરો માટે આપણે બહુ જ મોહતાજ હશું કયામતના મંઝર પછી પુલે સિરાત ત્યાર પછી અગર જો આપણે ખુદા જન્નતમાં દાખલ કર્યો તો આ ઘરોની આપણે બહુ જ જરૂર પડશે وَعَمَّا لَا يَحِلُّ الْإِسْتِمَاعِ إِلَيْهِ أَسْمَعَكُمْ આઈ લોકો તમારા કાનોને તમે બંધ કરી નાખો એવી વસ્તુ સાંભળવા તરફ કે જે વસ્તુ તમારા માટે જાયઝ નથી હલાલ નથી એ કોઈની ગિબત સાંભળવી એ હરામ વસ્તુ સાંભળવું એના તરફ કાનને પેક કરવાનો મતલબ એ છે ત્યાંથી તમે ચાલ્યા જાઓ અને એવા ટોળાઓમાં તમે દાખલ ન થાવ કે જ્યાં એકબીજાની તોહમત એકબીજાની ગિબત એકબીજા ઉપર ખરાબ વિચારો એકબીજા ઉપર ખરાબ પ્લાન ન થતા હોય બલકે એવા ટોળાઓના અંદરમાં દાખલ થાવ કે જે અલ્લાહની ઇબાદત માટે ચર્ચા કરતા હોય જે કોમની ભલાઈ માટે ચર્ચા કરતા હોય જે બેવાઓ અને ગરીબો માટે મદદ કરવા બારામાં ચર્ચા કરતા હોય જે જવાનો અને બચાવો માટે રૂહાની ખોરાક આપવા માટે ચર્ચા કરતા હોય જે કોમને આગળ વધારવા માટે ચર્ચા કરતા હોય તે ટોળાઓમાં દાખલ થઈ અને સવાબ હાસિલ કરીએ નારાય અલી લગાએંગે બારગાહે હૈદરી મે જબ નારાય અલી લગાએંગે આસમાં સે આયેગી પુકાર મુર્તદા સાર કૌન હૈ સારે سارے انبیاء کا افتخار مرتضیٰ سار کون ہے سارے انبیاء کا افتخار مرتضیٰ سار کون ہے 22મી માહ શાબાન આજની તારીખોમાં
જનાબ ઈસા અલી સલામને આસમાન ઉપર લઈ જવામાં આવ્યા. 22મી માહ શાબાન આજની તારીખોમાં કિતાબ મનાકિબના લેખક શેખ મોહમ્મદ બિન અલી શહેર આશુબ 588 જીરીસનમાં ઇંતેકાલ પામ્યા છે. 22મી માહ શાબાન આજની તારીખોમાં વિલાદત છે આયતુલ્લાહ ઉઝમા શેખ નાસિર મકારીમ શિરાઝી સાહેબની, કે જે હાલમાં હયાત છે અને કુમે મુકદ્દસા ખાતે જબરદસ્ત મુજતહેદોમાંથી છે અને તફસીરે નમૂનાના લેખક છે. ખુદા તેને હિફઝો અમાનમાં રાખે અને હરેક જાતની આફતો બલાવો મુસીબતોથી તેને દૂર ફરમાવે. નારાએ અલી લગાએંગે બારગાએ હૈદરી મે જબ, નારાએ અલી લગાએંગે आसमां से आएगी पुकार, मुर्तजा सार कौन है, सारे सारे अंबिया का इफ्तिखार, मुर्तजा सार कौन है, सारे सारे अंबिया का इफ्तिखार, મુર્તઝા સાર કોન હે. વસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ. નારાએ અલી લગાએંગે બારગાએ હૈદરી મે જબ, નારાએ અલી લગાએંગે આસમાં સે આયેગી પુકાર, मुर्तजा सार कौन है, सारे सारे अंबिया का इफ्तिखार, मुर्तजा सार कौन है, सारे सारे अंबिया का इफ्तिखार, मुर्तजा सार कौन है.